નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એક નવી નવી વાત એ મિત્રો કંઈક ને કંઈક આપણે કરતા હોઈએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે મગફળીના પાકની અંદર આવતા મૂંડા અને આ મૂંડાનું નિયંત્રણ એ જૈવિક રીતે એ શા માટે ઉપયોગી છે એની વાત એ મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરવાના છીએ. સૌ પ્રથમ એ મિત્રો આપણે આપણા ખેડૂતનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ કેવી રીતના બેક્ટેરિયાઓનો ઉપયોગ જે છે એ છેલ્લા વર્ષોથી કરે છે અને એનાથી શું ફાયદો થાય છે એની વાત આપણે ભાઈ પાસેથી જ જાણીએ. સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આગળ વધીએ. આપનો પરિચય. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે જયેશભાઈ ભવાનભાઈ ભૂત, કોટડા સાંગાણી. મારો મોબાઈલ નંબર છે 9255 49 7 11. હવે જયેશભાઈ, મૂંડા જે છે એ આમ તો આમ ગણીએ તો કે છેલ્લા વર્ષોથી એ સતત ને સતત એનો વધારો થતો જાય છે, ત્યારે મગફળીના પાકની અંદર એ મૂંડાથી જે છે એ રક્ષણ મેળવવા માટે તમે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો, તો એના માટે જે છે એ તમે કયા બેક્ટેરિયાનો ઉપયોગ કરો છો? એમ મૂંડાના આપણે મેટારિઝમ વિઘે, હું તો 2 વિઘે કિલો, પાછળથી 2 વિઘે કિલો નાખી છે. હા હા. અને પાયાની અંદર 1 કિલો આપણે જે એવી લોકો શરૂઆતમાં જ નાખી દઈએ છીએ. હા હા હા, બરાબર છે. એટલે 2 વાર યુઝ કરવાથી આપણે મૂંડાનું નિયંત્રણ લઈ શકીએ. બરાબર મિત્રો, આ મેટારેજિયમ જે છે એ આપણને બધાને ખબર છે કે જે જૈવિક પદ્ધતિથી એટલે કે ટૂંકમાં ફૂગ ફૂગને ખાય, ફૂગ જે છે આ બેક્ટેરિયા જે છે એ મેટારેજિયમના બેક્ટેરિયા એક જેવી રીતે મિત્ર ફૂગ છે ટાઇકોડરમાં, જે આપણી જે નુકસાન કરતી ફૂગને ખાઈ જાય છે એવી જ રીતના આ મેટારેજિયમના જે બેક્ટેરિયા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ મૂંડાના પેટની અંદર જાય અને પેટ મૂંડાને જ આખો કાળો પાડી દે અને મારી દે છે. ત્યારે હાલના સમયગાળાની અંદર એ વરસાદવાળું વાતાવરણ હોવાના કારણે એ આપણને જે મૂંડા છે જોવે તો નીચે જોવે તો ખ્યાલ આવે છે, બાકી જે છે વરાપ નથી નીકળે એટલે મૂંડા જે છે એ છે કે નહીં એ ખ્યાલ આવતો નથી. ત્યારે મિત્રો, આ મેટારેજિયમ જે છે એ વીઘા દીઠ કિલોગ્રામ અથવા તો 1 વીઘે 1 કિલો આવી રીતની રેતી જે છે એની સાથે એ મિક્સ કરી અને તમે જો આપવામાં આવે તો ખૂબ સારું રિઝલ્ટ એ મિત્રો આપણે મૂંડાની અંદર મેળવી શકીએ. કારણ શું તો કે જે મૂંડા જે છે એ આના સંસર્ગમાં આવશે. મેટારેજિયમ આખી જમીનની અંદર આપણે આપશું એટલે આખી કોલોની તૈયાર કરશે, એટલે આખા લાખો કરોડોની સંખ્યામાં મેટારેજિયમના જે જે કહેવાય કે સૂક્ષ્મ જીવાણુઓ બેક્ટેરિયાઓ એ વધશે અને એ જે મૂંડા જે છે એને ગોતી ગોતીને એની અંદર જે છે મારવાની કામગીરી કરશે. તો આ મેટારેજિયમનો ઉપયોગ મિત્રો તમે તમારા આપણે કહીએ કે મગફળીના પાકની અંદર એ જો કરવામાં આવે તો ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકાય. જયેશભાઈ, આ મેટારેજિયમનો તમે કેવી રીતનો ઉપયોગ તો પાયામાં તમે ખાતર સાથે આપી દીધું એટલે કે દેશી આપણું જે ખાતર છે કે ખેડૂતને ખોળાણ આપી દીધું, હવે તમે કેવી રીતના આપવાના છો? અત્યારે રેતીની અંદર મિક્સ કરી અને છંટકાવ કરી દેશું, રેતી સાથે મિક્સ કરી અને આવું ભેજવાળું વાતાવરણ છે એટલે બધે ઉડાડી દેશું. 50 ગ્રામ ગોળનું પાણી જરાક આપી દેવું, પહેલા ઢાંકી દેશું, 2-3 કલાક રહેવા દેવું, પછી છાંટશું. બરોબર, એટલે ત્યારે આ રીતના આપી દેશું એટલે એ રિઝલ્ટ સારું આપે. છેલ્લા કેટલા સમયથી તમે આ બેક્ટેરિયાનો ઉપયોગ કરો? હું 5-1 વર્ષ થયા કરું છું. 5-1 વર્ષ થયા એનો ઉપયોગ કરો છો મિત્રો? હા, કોઈ જાતની દવા છાંટતો નથી મૂંડાની. બરાબર છે, એટલે આ જ યુઝ કરું છું ને આપણે રિઝલ્ટ સારા મળ્યા. બરાબર મિત્રો, આનો ભાવ કેવો હોય છે, કેવી રીતના જે છે માર્કેટની અંદર? જુદા જુદા કંપનીના ભાવ હોય. હા હા, જેવી કંપની એ રીતે કોઈ 600 ના કિલો, 300 ના કિલો, 200 ના આવે, 120 ના કિલો આવે. બરાબર, એટલે કે ટૂંકમાં યુનિવર્સિટીના ભલામણ પ્રમાણે અલગ અલગ જે છે એ બેક્ટેરિયાઓ આની અંદર મળતા હોય છે. મિત્રો, તમારે સારી કંપનીના આવા જે મેટારેજિયમના બેક્ટેરિયાઓ મળતા એ લઈ અને ઉપયોગ કરશો તો મૂંડાણીમાં ખૂબ સરસ ફાયદો એ મિત્રો તમને જોવા મળશે. મિત્રો, આ મેટારેજિયમ જે છે એ જો તમે ન વાપરતા હોય, મેટારેજિયમ કરતાં ભારીમાંથી તમારે વાપરવું હોય તો ઈપીએન એટલે કે આપણે જે કિસાન શક્તિની જે ભલામણ કરીએ છીએ આ કિસાન શક્તિ એ પણ તમે 1 કિલોગ્રામ એ 2.5 વીઘાની અંદર તમે આપી શકો છો અને 100% રિઝલ્ટ એ તમે મૂંડાના પાકની અંદર એ મિત્રો મેળવી શકો છો. મિત્રો, જૈવિક પદ્ધતિ આપણા માટે ખૂબ ઉપયોગી છે અને ખેડૂત મિત્રો માટે પણ ખૂબ ઉપયોગી છે. આવા ભેજવાળા વાતાવરણની અંદર આ મેટારિઝમ છે કે ઈપીએન છે ખૂબ મોટા પ્રમાણમાં એ ગ્રો કરે છે, વિકાસ કરે છે, જેથી કરીને એ મૂંડા હોય, તળકીડી હોય, વાયરવર્મ હોય, અત્યારે વાયરવર્મનું પણ એવડું જ મોટું નુકસાન એ આપણા પાકની અંદર જોવા મળી રહ્યું છે. ત્યારે મિત્રો, હાલનો સમયગાળો આવી રીતનો છે તો તમે મગફળીનો ખૂબ ગ્રોથ થયો છે, વિકાસ થયો છે, એવા જો આવું નહીં આપવામાં આવે
તો વરાપ નીકળે ત્યારે મિત્રો આપણે ઘણી બધી કહેવાય કે સમસ્યાનો સામનો ન કરવો પડે, એના માટે અત્યારથી ત્યાં જે છે આવા બેક્ટેરિયાનો ઉપયોગ તમે તમારા ખેતરમાં કરો એ અમારી એક ભલામણ છે. સાથે સાથે મિત્રો તમને વધારાની માહિતી માટે મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે એ 786-20-60-200, બીજો નંબર છે 78-78-26-12-30, આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી એ મિત્રો તમે મેળવી શકો છો. મિત્રો આ મેટારેજિયમ જે છે એનો ઉપયોગ દરેક ખેડૂત જે છે મગફળી વાવનાર ખેડૂત મિત્રો એ મુંડા આવ્યા હોય કે ન આવ્યા હોય પણ જે છે એ તમે ચોક્કસ કરો એવી જે છે અમારી તમને અપીલ છે. કારણ કે વાણી આવ્યા પહેલાં પાળ બાંધશું તો મિત્રો આપને ઘણો બધો ફાયદો થશે. ત્યારબાદ જે છે મિત્રો ઘણો બધા મોંઘી પેસ્ટિસાઇડ દવાઓના છંટકાવ મારશું, ઘણા બધા કહેવાય કે મોંઘી દવાઓનું ડ્રેન્સિંગ કરશું, છતાં પણ જે છે એ રિઝલ્ટ મેળવવું ખૂબ મુશ્કેલ છે. કારણ કે મુંડાઈ ગયા વખતે આપને ખબર છે કે 200-200 રૂપિયાના પંપ કરીને છંટકાવ કર્યા, તો જ્યારે છંટકાવ કર્યો ત્યારે મુંડા ઊંડા વયા ગયા, ડ્રેન્સિંગ કર્યું પણ જેવા એની કેપેસિટી ઘટે એટલે પાછા આવે બરાબર. અને 2-3 પેઢી જે છે એ મુંડાની તૈયાર થાય છે, આવું અનુકૂળ વાતાવરણ હોય તો એની પેઢીઓ પણ ખૂબ તૈયાર થાય. ત્યારે આ જૈવિક રીતે એ મિત્રો મેટારેજિયમ અથવા ઇપીએનનો ઉપયોગ તમે કરો એવી અમે સૌ ખેડૂત મિત્રોને એ અપીલ કરીએ છીએ. જયેશભાઈ અમારા ખેડૂત મિત્રોને આપે મેટારેજિયમ વાપરો છો અને મેટારેજિયમથી જે ફાયદા થયા એની વાત કરવા બદલ હું એજે મૂળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી.